દિલ્હી પોલીસે પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓના 30 સ્થળો પર દરોડા પાડ્યા. ચીનથી ફંડિંગ લેવાના મામલામાં દિલ્હી પોલીસે ડિજિટલ ન્યૂઝ પોર્ટલ સાથે જોડાયેલા પત્રકારો સંબંધિત સ્થળો પર દરોડા પાડ્યા છે. સાથે ઘણા અન્ય લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એક સાથે 30 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ટીમે આજે મંગળવારે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસના સ્પેશિયલ સેલે પત્રકારોના મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર સહિત અનેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કર્યા છે. પોલીસે યુએપીએ હેઠળ કેસ નોંધ્યો છે. વરિષ્ઠ પત્રકાર અભિસાર શર્માએ એક્સ પર લખ્યું છે કે દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી છે, મારું લેપટોપ અને ફોન છીનવી લેવામાં આવ્યા છે. આ સિવાય હાર્ડ ડિસ્કના ડેટા પણ લેવામાં આવ્યા છે. એનડીટીવીના પૂર્વ મેનેજર એડિટર અનિંદ ચક્રવર્તી, ઉર્મિલેશ અને અભિસાર શર્માની ચીનથી ફંડિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ અંગે હજી પુષ્ટિ થઈ નથી.